મંત્રીઓ અને ભાજપના નેતાઓ યાદ રાખજો, વિકાસ સપ્તાહની ઉજવણી કરવા જાઓ છો તો પહેલા એ વિસ્તારના વિકાસની ખરાઈ કરી લેજો, અન્યથા તમારા પણ પૂંડા હાલ નાગરિકોને વિપક્ષ કરી દેશે। વાત કરવી છે સુરેન્દ્રનગરની। વિકાસ સપ્તાહની ઉજવણી કરવા પહોંચ્યા મુળુબેરા અને ત્યાં તેમની સામે રજૂઆત લઈને પહોંચ્યા અમૃત મકવાણા। તેમણે કહ્યું તેમના વિસ્તારમાં 3 વર્ષથી પાણીનું ટીપું પણ નથી મળતું અને તમે વિકાસ સપ્તાહ ઉજવી રહ્યા છો। ખેર બોલવું એ જાણે ગુનો છે, એ પ્રકારે અમૃત મકવાણાની અટકાયત થઈ ગઈ। સુરેન્દ્રનગર પોલીસે તેમની અટકાયત કરી। વિગતે વાત કરીએ, મુળુબેરા જ્યારે વિકાસના બણગા ફૂંકવા પહોંચ્યા હતા સુરેન્દ્રનગર, ત્યારે શું થયું તેની। વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે। નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસ્યા, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજ્યમાં વિકાસ સપ્તાહ ચાલી રહ્યો છે। 23 વર્ષ મોદીના શાસનકાળની ઉજવણી કરી રહ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને તેમની સરકાર। તેમની સરકારના મંત્રીઓ ઠેર ઠેર આયોજનો કરીને બેઠા છે, એમાંનું એક આયોજન આજે સુરેન્દ્રનગર ખાતે હતું। સુરેન્દ્રનગર ખાતે પહોંચ્યા હતા ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની સરકારના મંત્રી મુળુબેરા। મુળુબેરા ત્યાં ભાષણબાજી કરી રહ્યા હતા, પ્રધાનમંત્રી મોદીના વખાણ કરી રહ્યા હતા। આ લખલૂટ વખાણની વચ્ચે એક વ્યક્તિ હાથ ઊંચો કરી અને રજૂઆત કરે છે, જેનું નામ હતું અમૃત મકવાણા। આમ આદમી પાર્ટીના તેઓ નેતા છે। અમૃત મકવાણાનું કહેવું હતું કે મારી અરજી કોઈ સાંભળતું નથી, અમારી રજૂઆત જનતાનો અવાજ કોઈ સાંભળતું નથી। અમે અનેક વખત સ્થાનિક તંત્રને જાણ કરી છે, આવેદન આપ્યા છે, અરજ કરી છે, પણ કંઈ નિરાકરણ મળતું નથી। આ વિસ્તારોમાં ટીપું પાણી છેલ્લા 3 વર્ષથી તેમણે જોયું નથી। અમૃત મકવાણા આ સવાલ ઉઠાવી રહ્યા હતા ત્યારે મુળુબેરાએ કહ્યું, તમને સાંભળવાના છે, તમને જવાબ આપવાના છે, અધૂરા કામો પૂરા કરવાના છે, પરંતુ અમૃત મકવાણા કરી હતા કે સાહેબ કોઈ સાંભળતું નથી, માટે મારે અહીંયા આવવું પડ્યું। પરંતુ બાદમાં તેમની અટકાયત કરવામાં આવી, અમૃત મકવાણાએ શું કહ્યું એ જુઓ અને બાદમાં તેમના અટકાયતના દોરના દ્રશ્ય જુઓ, જેથી તમને પણ લાગે કે વિકાસ સપ્તાહમાં વિકાસ ક્યાં બાકી છે તે કહેવું કેટલો મોટો ગંભીર ગુનો બની રહ્યો છે આ રાજ્યમાં। સંત ઝવેરના ટાઉનશીપ અને ઠાકરનગર અને સુરેન્દ્રનગરના છેવાડાના ખાસ કરીને અનુસૂચિત જાતિના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર આજની તારીખે પણ એક ટીપું પાણી આ લોકો પહોંચાડી શક્યા નથી અને લાખો અને કરોડોનું ઈ લોકાર્પણ કરી રહ્યા છે, ત્યારે એમને વાસ્તવિકતા બતાવવા માટે આજે હું આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યો। માન્ય મુળુભાઈ બેરાનું પ્રવચન ચાલતું હતું ત્યારે મેં વિનંતી સાથે કહ્યું કે સાહેબ તમે મને 2 મિનિટ સાંભળો, પણ લાખોનું ઈ લોકાર્પણ જ્યારે કરોડો રૂપિયાનું ઈ લોકાર્પણ થઈ રહ્યું છે, છતાં સુરેન્દ્રનગરમાં આ નગરપાલિકા એક ટીપું પાણી પણ પહોંચાડી શક્યા નથી। તમામ રોડ રસ્તાઓ બિસ્માર છે, કોઈ સાંભળતું નથી, તમે રેલી કરો, ધરણા કરો, આવેદન પત્ર કરો, આપો, આ લોકોને કોઈ જ ફરક પડતો નથી। માત્ર ને માત્ર અહીંયા સરકારી કર્મચારીઓને બોલાવ્યા છે, આંગણવાડીની બહેનોને બોલાવ્યા છે, આરોગ્યના કર્મચારીઓ બોલાવ્યા છે, માધ્યમિક શાળાના શિક્ષકોને બોલાવ્યા છે, વિદ્યાર્થીઓને બોલાવ્યા છે, કોઈ પબ્લિક હાજર નથી। માત્ર ને માત્ર અધિકારીઓની રૂબરૂમાં લાખો ને કરોડો રૂપિયાના તાયફા કરે છે। હકીકતમાં આ બધા ખર્ચાઓ બંધ કરી અને જે ગરીબ વિસ્તારો છે, સાધારણ વિસ્તારો છે, ત્યાં પાણી પહોંચાડે, ત્યાં રોડ રસ્તા કરે તો હતા અમૃત મકવાણા। અમૃત મકવાણાની આજે સુરેન્દ્રનગર પોલીસે અટકાયત કરી। સુરેન્દ્રનગરમાં ભારતીય જનતા પાર્ટીએ કરેલું આ આયોજન હતું। આ આયોજનની અંદર રાજ્ય સરકારના મંત્રી મુળુબેરા પ્રધાનમંત્રી મોદીના વખાણ કરી રહ્યા હતા, સુશાસનની વિકાસની વાતો કરી રહ્યા હતા, વિકસિત ભારતની વાતો કરી રહ્યા હતા અને અવાજ ઉઠ્યો કે સાહેબ 3 વર્ષથી સુરેન્દ્રનગરના આ વિસ્તારોમાં ટીપું પાણી આવ્યું નથી, જે વિસ્તારો આજે પણ પાણી માટે તરસા છે, પહેલાં તેનું કંઈક કરો જોઈએ। હવે આ મામલે મુળુભાઈએ કહ્યું તો ખરા, અધૂરા કામો પૂરા કરવાના છે, પરંતુ નેતાનું કામ હોય છે વાયદા વચનો આપવાનું, કામ પૂરા થાય છે કે નહીં તે સુરેન્દ્રનગરની જનતાએ જોવાનું છે। આ જ પ્રકારના અહેવાલો સાથે જલ્દી મળીશું નવજીવન પર, જોડાયેલા રહેજો આ ચેનલ સાથે। નમસ્કાર। વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ।